अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। किशोरदास बाबाजी महाराज कहता क्या संसार में जहां पण जाओ ने बारे तो न्या बदे काम वासना विषय भोग वासना एवा दृश्यो एवा माणसो मळे छे। ई विषय भोगनी वासनानी दुर्गंध लेवी एनी करता मळनी मूत्रनी दुर्गंध हो वार हारी, कारण के आ शरीर बगाड़े ओलो तो मन बगाड़े, आ वस्त्र बगाड़े ओलू तो चितड़ू बगाड़े। એટલા માટે મને હાઈ બોલો એની એની હું વાત કરું છું। એ એમ કહેતા કે બાથરૂમમાં મને ગમશે કારણ કે એના દુર્ગંધ છે, પણ એના સંસારને કામ વાસનાની દુર્ગંધ તો નથી, ભોગવાસના મને એની કરતા આહારી એમ એનું ભાવ। એમાં સાધુ કહે છે પરાશર્ય દેવી સત્યવતી આ તારી માછલીની દુર્ગંધ કેવી માન એ ભાલ એ મંદ સબ મનેર ભ્રમ, આમાં કાંઈ હારું નથી ને કાંઈ મોડું નથી, અહીં મોડું હારું છે અને અહીં હારું મોડું છે, આ હારું હારું છે આ મોડું મોડું છે। આ વાત હુઈ ગયા ને વાંધો નહીં, જાગતા હોય ખાઈને વિચારજો, જ્યાં ચાર વાત હું બોલ્યો કે આ મોડું હારું છે આ હારું મોડું છે આ હારું હારું છે આ મોડું મોડું છે, આ બધી વાત છે અને આપણી પોતાની જ વાત છે, તમે એમાં આવતા જશો એકાદા આ ચાર માંથી એકાદા હારાય માણા મોળા હોય, મોળા અમુક હારા હોય, હારા અમુક બહુ હારા હોય, મોળા અમુક હાવ મોળા હોય, આ કેવલ વસ્તુની વાત નથી વ્યક્તિઓને પણ લાગુ પડે। આપણે શેમાં છે તો શેવું બનવું એ આપણી ઉપર છે। ચિંતા ન કર, મને માછલીની દુર્ગંધની કોઈ સમસ્યા નથી, તો બિરાજો મહારાજ। હવે જેવી હોડીમાં બેઠા ને એટલે નૌકાનો હલ્લેસો મારવાનું ચાલુ કર્યું, વખતે તો મશીન નહોતા નીકળ્યા, મીટર ચડાવી લોન્ચ વહી જાય તો મારવાના હતા। હવે આ કન્યા થઈને આ કરે એટલે ઋષિને કરુણા જાગી, પરાશય મુનિ કરુણાથી ભર્યા, એટલે એ ઋષિ નૌકા ચાલુ છે હોડી વચ્ચે પોગી યમુનાના દ્વીપમાં મંદ મંદ શીતળ હવા ચાલી રહી છે, એટલે ઋષિ એકની નારી ઉપર નજર નાખે છે જોવે છે અને એના હૃદયમાં એક કરુણા જાગે છે કે સ્ત્રી થઈને કામ કરવું પડે છે। કોઈ પણ પુરુષને આ હકીકત દયા આવવી જોઈએ કે નારી થઈને એને વૈતરું કરવું પડે, એને એને એના પતિનું ઘરનું કામ કરવું પડે, એની શોભા છે, નોકરી કરવી પડે એ શોભા નથી, સેવા કરવી પડે એ શોભા છે, નોકરી ને સેવામાં ફરક છે, એક શોખ હોય એક વાત અલગ છે, એક કરવી પડે એક વાત અલગ છે, શોખ હોઈ શકે પણ એમાં સમસ્યા બહુ છે। ચરિત્રમાં સમાજની જે પરિસ્થિતિ સ્થિતિ એટલી દુબળી થઈ ગઈ છે કે બેટી બચાવોના આંદોલનો કરવા પડે છે, પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે આંદોલન કરવા વાળાથી બચાવવા પડે છે બેટીઓ, ત્યારે ક્યાં જાવું, જબ રક્ષક હિ ભક્ષક હો જાયેંગે તબ ક્યાં કહાં જાઓગે, એટલે પછી બેટીઓ નક્કી કર્યું કે અમે જ અમને બચાવશું, અને એવી આધુનિક શિક્ષાઓ અને ટ્રેનિંગો છે એ એક આનંદની વાત છે, પણ સાથે સાથે સાવધાની રાખવાની પણ બહુ જરૂર, કરુણા જાગી। એવામાં એણે આકાશમાં નજર કરી, હવે ગ્રહ નક્ષત્રોના જાણકાર હતા પારાશય મુનિ વિદ્વાન, એટલે જોઈ ગયા કે આ સમયે જે ગ્રહો નક્ષત્રોનો યોગ છે અને એ સમયે કોઈ ચમત્કારી દિવ્ય પરમાત્માનો અંશ પૃથ્વી ઉપર પ્રગટ થશે જે આખા જગતનું મહાકલ્યાણ કરશે અને થાવો જ જોઈએ, એટલે એ જ વખતે પરાશય મુનિ કહે છે દેવી મારી એક વિનંતી છે, હું ઋષિ પરાશય જ્યોતિષ શાસ્ત્રનો ઉદ્ભટ વિદ્વાન ગ્રહ નક્ષત્રને જોઈને કહું છું કે એક પુત્ર અત્યારે જ પ્રગટ કરવો પડશે, કારણ કે એ ચેતના એ આત્માનો સમય થઈ ગયો છે। ઓલી ઋષિ ઓલી તો સમજે નહીં કે તમે કેવા હું માગો, કે હું તારાથી એક દીકરો ઉત્પન્ન કરવા માંગુ છું, આ ઓલી તો હોડીના ઓલા પડી ગયા હલેસા હાથમાંથી, મોઢું ફાટી ગયું, જોતી રહી ગઈ ઋષિને કે તમે હું બોલો છો, તમે એક સાધુ થઈને હું તમને પાર કરાવું, તમે મારે પુત્ર ઉત્પન્ન કરવા માંગો છો,
મહારાજ તમે જાણો છો હું બોલો છું, લગ્ન મારા નથી થયા, હું કુંવારી છું. કુંવારી કન્યા પુત્રને જન્મ આપે ને એ કલંક કહેવાય, લગ્ન થયેલી કન્યા પુત્રને જન્મ આપે ને એ શોભા કહેવાય. કન્યા ઈની, પુત્ર ઈનો ઈ. પણ સમાજની જે વ્યવસ્થા છે કે લગ્ન પછી તો શ્રીમંત થાય, લગ્ન પહેલા બીજો મત થાય, કઈ ક્રિયા ઈની ફળ ઈનું ઈ. સામાજિક વ્યવસ્થા તો જોવો તમે, સાધુ થઈને શું કહો છો? મારી આ સમસ્યા છે કે હું લગ્ન નથી કરેલા, અને પછી મારે અરે લગ્ન કોણ કરશે? તમે જે કહો છો પુત્ર બનાવવાની વાત, મહારાજ મારી ત્રણ સમસ્યા છે. એક, મારી કન્યાત્વ, મારું સ્ત્રીપણું નષ્ટ થઈ જાય તમે લગ્ન, તમે આ કાર્ય કરશો, હું કન્યા નહીં રહું પછી. બીજું, સમાજમાં મારી બદનામી થાય, કારણ કે આ હોડીની વચ્ચે, આ હોડી આ પાણીની વચ્ચે આલે છે, દુનિયા જોવે છે બિચારે, હોય બદનામ થશે ને હું સમાજમાં. અને ત્રીજું, મારા શરીરમાં આમથી માછલીની દુર્ગંધ આવે છે. પહેલેથી એક સમસ્યા તો કુદરતી મને મળી છે, અને બીજી આ બદનામીની, અને ત્રીજી, ત્રીજો કોઈ મારે અરે લગ્ન નહીં કરે, અથવા કન્યામાં બાળપણમાં દીકરી થાય મને, ત્રીજું મારું દોષ શરીરનો ક્યાં નાખીશ? મરાશય મુનિ મંદ મુસ્કુરાતા હુઆ બોલે, દેવી ચિંતા મત કરો, કોઈ સમસ્યા, સાધુ સમસ્યા કા સમાધાન કરતા હૈ, સમસ્યા પેદા નહીં કરતા. સમજાણું નહીં મહારાજ? કે દેવી, અત્યારે જે પુરુષ પ્રકટ થવા હું કરવા જઈ રહ્યો છું, એનો પ્રભાવી હશે કે તમારામાં કન્યાપણું, જે એક સ્ત્રી એક છોકરાને જન્મ આપે તેની 20-30% શરીરની શક્તિ ઘટી જાય, કેટલા બધા ફેરફારો થઈ જાય, સાયન્સ અનુસાર પણ એ શરીરના કોઈ ફેરફારો નહીં થાય, તમારામાં કન્યત્વ કન્યાપણું નષ્ટ નહીં થાય. કારણ કે જેમ સંસારી સ્ત્રી પુરુષો જેમ છોકરા કરે એમ હું કરવા નથી જઈ રહ્યો, એ નષ્ટ નહીં થાય. બીજું, રહી વાત બદનામીની કે કોઈ જોવે છે ને સાંભળે છે, જે લોકો જાણે છે એ તમારા વખાણ કરશે, તમને પગે લાગશે, તમારા ગુણગાન ગાશે, અને જે લોકોને ભાન નથી, નિંદા કરવી છે, એવા લોકો તમને જોઈ નહીં શકે, કારણ કે એવી વ્યવસ્થા હું કરું છું. જેને જ્યોતિષનું વેદનું જ્ઞાન નથી, ઋષિ મુનિઓના ચેતના શરીરની બુદ્ધિનો પ્રભાવ જેને ભાન નથી, એવા લોકો તમને જોઈ જ નહીં શકે, કારણ કે હું એવું આભા મંડળ મારી યોગ શક્તિથી ધુમાડા ઉત્પન્ન કરું છું, ફ્રોગ શું કહેવાય, ફોગ, કે કોઈ જોઈ નહીં કે તમને અને મને. અને આ બે વાત અગર સત્ય હોય કે તમારું કન્યાપણું નષ્ટ નહીં થાય, તમે બદનામ નહીં થાવ, એ હું બોલતો અગર એ સત્ય હોય, તો અત્યારે ને અત્યારે તમે જ્યાં છો ત્યાંથી 8 કિલોમીટરમાં એક યોજન એરાઉન્ડ ગોળાકારમાં કેસર કસ્તુરી કમળ કેવડાની સુગંધ દિવ્ય ફેલાઈ જશે. તમારા શરીરમાં જે માછલીની દુર્ગંધ આવે છે એની જગ્યાએ કઈ સુગંધ આવશે? હવે કેસર કસ્તુરીની દિવ્ય સુગંધ. અને આટલું પરાશય બોલે એ જ વખતે સુગંધ ફરી ગયા. સત્યવર્તી મેં પાસે કેટલો મોટો પ્રસાદ છે, એને બોલો એ કઈ પરફ્યુમ લેવાની જરૂર દે, નો ફોગ ને કાંઈ બોડી સ્પ્રે કાંઈ જોતું જ નથી, નેચરલ આવ્યા જ કરે. અને જ્યારે આ સુગંધની વાત નીકળી જ છે, અને આપણે ભાગવત કથામાં હુતા અરે સાંભળો જ છો, તો કહી દઉં કે આ ભાગવત કથાથી આપણે પણ એવી વાણી એવો વ્યવહાર શીખવો છે કે બધે ભક્તિની પ્રેમની સુગંધ આવે. આપણે બધા ગુજરાતી છે, અને ગુજરાતી માણા ગમે ને યાત્રામાં નીકળે તો થેપલા લે, તમે લીધા હશે થેપલા ને અરે અથાણું લે, અને અથાણાની બાટલી જ્યારે ટ્રેનમાં આપણે ખોલીએ એટલે ત્રીજા ડબ્બાવાળા હોય તો આવે તમે કંઈક ખોલ્યું લાગે છે, કારણ કે એ વર્ષ પહેલાનું, જેમ જૂનું એમ તાજું એમ તમે માનતા હો, બરોબર ને? અને એ અથાણાની બોટલ જ્યારે ખાલી થઈ જાય ત્યારે અમારા બેનુએ સાફ પણ કરી છે, એટલી ચિકાશવાળી હોય, કાચની હોય તો ના કીધી પણ સ્ટીલની આમ ધોઈ તો પડે ને, આમ કેટલું કેટલું એમાં મસાલા પાવડર ખબર નહીં હું હું નાખવું પડે, જ્યારે ચિકાશ જાય નહીં છે, એક તો દુર્ગંધ આપે પાછી શિકાશ. એમ મારે તમને એ કહેવું છે સાર રૂપે કે ભાગવત કથામાં પહેલા દિવસે જીવન એવું બનાવો કે અત્તરની બોટલ ખોલીને જે સુગંધ આવે પરફ્યુમની એવું હોવું જોઈએ,
અથાણાની બાટલી જેવું નહીં ખોલીને સામેના માથા ચડે. તમે અથાણાની બોટલ ખોલે એવા છો કે અત્તરની બોટલ ખોલે એવા છો એ તમે નક્કી નહીં કરો. પાડોશી કહે છે, હગા કહે છે કે તમે કઈ બોટલ છો, એમ હાથ ધીમા અમે કહેશું તમે કઈ બોટલ છો, અને હાથ ધીમા તમે અમને કહીએ કોક તમે કઈ બોટલ છો. એ આપણું ચરિત્ર બતાવશે કે આપણે અથાણાની બોટલ છે કે અત્તરની. અત્તરની બોટલ તો લગાડવું ન પડે, ખોલો ને ત્યાં આજુબાજુ આમ સુગંધ ફેલાઈ જાય. એમ એવા બનો કે જ્યાં જાઓ ત્યાં આનંદ પ્રેમ ભક્તિ ફેલાઈ જાય. આનામાંથી ફેલાઈ ગયા છે, કારણ કે એક ફૂલડું કે અત્તર છે ને સીમામાં સુગંધ આપે 2 કિલોમીટરમાં, અને અત્યારના અત્તરો તો એટલા નકલી જાય 2 ફૂટ આગાય સુગંધ નથી આપતા. આમ પાસે જે નાક ખેંચી નાખી તોય સુગંધ નથી આવતી એવા અત્તર વિદ્યાર્થી, બરોબર ને? અથવા તો હોય તો થોડીક સીમામાં, પણ તમારું ચરિત્ર અગર તમે મહામંત્ર જપીને વૈષ્ણવ બનશો ને તો 14 ભુવનમાં તમારી સુગંધ ફેલાઈ જાય ભાઈ. હા, સીમાની પાર વહી જાય તમારી સુગંધ. આજે લોકો મીરાને તુલસીને નરસિંહને યાદ કરે, એ સુગંધ નહીં તો બીજું શું, જેનું નામ લેતાની સાથે હૈયા ભરાઈ જાય, ભરાઈ ગઈ સુગંધ. અને એ જ વખતે ઋષિએ એના યોગ બળથી નેત્રોથી દ્રષ્ટિ કરતાની સાથે સત્યવર્તીના કુકથી ઈ યમુનાના દ્વીપમાં હોડી ઊભી રાખી દીધી. યમુનાનું પાણી નીચે વહી ગયું અને ઉપર સ્થિર ભાગ થઈ ગયો. પાણીની વચ્ચે ટાપુ નીકળી આવે અને દ્વીપ કહે ને આપણે, રેતાળ જમીન જ્યાં હોડી ઊભી રહી ગઈ અને આખું આભા મંડળ ભરી દીધું ધુમાડાથી, કોઈ જોઈ ન શકે. અને એ જ વખતે સત્યવતીના કુકથી એક ચમત્કારી તેજસ્વી પુત્ર રત્ન પ્રકટ થયા, જેને આખું વિશ્વ વેદ વ્યાસ ભગવાન તરીકે ઓળખે. પરાશરના દીકરા એટલે વેદવ્યાસનું નામ પડ્યું પારાશર્ય, પરાશયના એટલે પારાશર્ય. પણ એ ક્યાં જન્મ લીધો? દ્વીપમાં. દ્વીપ એટલે એ પાણીથી ઘેરાયેલો સમૂહ યમુનાના દ્વીપમાં, એટલે દ્વીપમાં એને આધાર લીધો, આશ્રય લીધો. આધારને આશ્રયને સંસ્કૃતમાં અયન કહેવાય, એટલે એનું નામ પડ્યું દ્વીપ અયન, દ્વૈપાયન. અને એ દ્વૈપાયન જ્યારે જન્મ લીધો વેદવ્યાસ, ત્યારે એનું શરીરનો કલર કેવો હતો? શ્યામ વર્ણનો, જે કૃષ્ણના શરીરનો કલર છે, એટલે એનું નામ હતું કૃષ્ણ દ્વૈપાયન. અને કૃષ્ણ દ્વૈપાયને આ યજુર્વેદ એક હતો, એના રૂગ સામ અથર્વ 4 વેદ 3 બીજા વિસ્તાર કરી નાખ્યો, એટલે એનું નામ પડ્યું વ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ. કલરથી કાળા એટલે કૃષ્ણ, યમુનાના દ્વીપમાં અયન આધાર લીધો એટલે દ્વૈપાયન, જેણે 4 વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ. કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ ભગવાન કી જય. અને એનું તેજ, એનું દિવ્યતા ત્યારે જ પ્રમાણિત થઈ ગઈ કે જેવું આભા મંડળ ખોલી નાખ્યું યોગ બળથી પારાશય મુનિએ, તો સત્યવ્રતી જોતી રહી ગઈ કે જે યૌવનત્વ હતું એના શરીર, નકર એક એક ગર્ભવતી જ્યારે પેટ ધારણ કરે ને અને પુત્ર આપે ને, કેટલું લોહી, કેટલી શરીરની શક્તિ એની ડાઉન થાય, કેટલા શરીરમાં વિકારો થઈ જાય, કાંઈ જ અસર નહીં. તો નિત્ય નવીન યૌવન થઈ ગઈ, ઓર રૂપાળી થઈ ગઈ, ઓર તેજસ્વી થઈ ગઈ, સુગંધવાન તો પહેલેથી થઈ ગઈ હતી. અને કન્યા જોવે છે કે પુત્ર જન્મ લેતાની સાથે આપણી ઘોડે નહીં કે પોલિયો પીવરાવા ગોતો ડોક્ટરને. આપણે તો છોકરા જન્મ લે તો શું કરવું પડે, નર્સને બોલાવવી પડે, માલિશ કરાવવો પડે, તોય અમુકના ટાંટિયા હજી વાંકા એ વાંકા પેલા જ કર્યો ન તો. નહીં તો ભગવાને પશુઓને આડા બનાવ્યા પણ એ હાલે સીધા, માણાને સીધો બનાવ્યો પણ હાલે ગમે ત્યારે આડો, નક્કી નહીં, કઈ જ જરૂર નહીં. અને એની ઓન ધ સ્પોટ ત્યાં ત્યાં એક દિવ્ય યૌવન તેજસ્વી ઋષિ વેદવ્યાસ જન્મ્યો. એવું નહીં કે એને જુલા જુલા પડ્યા અને ખવરાવો પડ્યો ત્યારે એક મોટા થયા છે, કારણ કે સત્યવ્રતી તો યૌવનમાં, એને દૂધે આવવાનું નથી. યૌવનત્વ નહીં જાય મતલબ સ્તનમાં દૂધ પણ નહીં આવે, માતૃત્વ નથી ધારણ કરેલું. અને જુવાન દીકરો સામે ઊભો રહી ગયો, સત્યવ્રતી તો જોતી જ રહી ગયો, પણ પેટનો જાયો એટલે મમતા રહે ને થોડી,
એને કીધું, દીકરા માં વંદન, જ્યારે મારી જરૂર હોય મારું સ્મરણ કરજો, દુનિયાના ગમે ખૂણામાં હો તમારી સામે ઉભો રહેશ. ઇનાઈ સમજે, ટેક્સી નહીં બોલાવવી પડે, પ્લેન નહીં કરવું પડે, ટિકિટ નહીં લેવી પડે. સત્યવ્રતી મનમાં બોલે વ્યાસ, વ્યાસ નેન્ય હાજર થાય. પછી સત્યવ્રતી હસ્તિનાપુરમાં હોય અને વેદવ્યાસ બદ્રીનાથની ગુફામાં બેઠા હોય, એને બસ નો કરવી પડે. આ સ્મરણ હતું વેદવ્યાસ, કે મને જ્યારે યાદ કરો તમારી સેવામાં આ દીકરો હાજર હશે, પણ હું તમારી હારે નહીં રહી શકું. કેમ? કારણ કે મારે જગતનું બીજું કામ કરવા મારો જન્મ થયો છે, મારે વેદોનો વિસ્તાર કરવો. અને આ કળિયુગના માનવીઓ દ્વાપર પછી જે આવશે, જેનામાં બુદ્ધિની અલ્પતા હશે, સ્મરણ શક્તિ ઝીરો હશે, એમની માટે મારે ઘણું કર્મ કરવાનું, એટલે મને આશીર્વાદ આપો. ઈના ઈ સમયે યમુનાના દ્વીપમાં પગે લાગી અને વેદવ્યાસ અંતર ધ્યાન થયું. નગર પાણીમાં બીજી હોડી ન કીધું, મા મને ઓલા કિનારે ઉતારતા જજો, ઈ છોકરો નથી આ નેન્ય. આપ દિવ્યતા દિવ્યતા છે, એટલે કથા સાંભળો ને પૂરી સાંભળો, ચિંતન કરો તો પૂરું કરો, તો પછી ઓલા બધા વ્યાસના જન્મના જે અપરાધો છે ને એમાંથી બચી જશો. ચર્ચાના દિવ્યતા છે, અલૌકિક ઘટના છે, જે લોકમાં મનુષ્યોમાં સંભવ નથી. અને એવા ભગવાન વેદવ્યાસ માને આશીર્વાદ લઈ, માને વચન સેવાનું આપી અને વિદાય લીધી. પરાશય મુનિ તો કીધું, દેવી મને તો સામે કિનારે જવું છે, ઉતારી દો. જય શ્રી કૃષ્ણ, આપણો સાથ અત્યાર સુધીનો જ હતો અને તમે નિત્ય નવ યૌવના રહેશો, કોઈ દાગ નહીં લાગે તમારા ચરિત્રમાં, શરીરમાં, કલંકમાં. અને વિશ્વ બ્રહ્માંડનો મોટામાં મોટો રાજા પૃથ્વીનો તમને પણવા આવશે, તમે ચિંતા નહીં કરો. મહાભારત તમારથી ચાલુ થશે. વેદવ્યાસને લખવાવાળો મૂળ વ્યાસ તમારો દીકરો છે, અને આગળ ભીષ્મ કે ગંગા કે જે કાંઈ ચરિત્ર શાંતનું કે મહાભારત રચના થશે, એના મૂળ પૃષ્ઠભૂમિ તમે રહેશો. અને સત્યવ્રતીની દિવ્ય સુગંધથી અને રૂપથી તો શાંતનું આકર્ષિત થઈને આવ્યા હતા. અને પછી પાણી ગ્રહણ કરવાની પ્રાર્થના કરી, જેથી મહાભારત શ્રી ગણેશ થાય છે. અને મહાભારતને લખવાનું પણ કામ શ્રી ગણેશે જ કર્યું હતું, ગણપતિએ બદ્રીનાથ ધામમાં. કારણ કે આવડો મોટો ગ્રંથ વાંચવા કોઈ તૈયાર ન થાય, લખવા કોણ તૈયાર થાય? પણ ગણપતિજીએ બીડું ઝડપ્યું હતું. તો શ્રી ગણેશ વેદવ્યાસે જ કર્યા છે ને મહાભારતમાં, પણ એના મૂળમાં સત્યવ્રતી છે, જે પારાશ્રય દ્વારા આશીર્વાદ પામેલી દિવ્ય નારી છે. અને સત્યવતીનું ચરિત્ર થોડું વિસ્તારથી આગળ વ્યાસજીએ મહાભારતમાં પણ વર્ણન કર્યું છે. એવા ભગવાન વેદ વ્યાસ ઉવાચ, વ્યાસ ઉવાચ. તો આજની કથામાં તમને કમસેમ એટલું જ સમજાણું કે આ વ્યાસ ચરિત્ર, વ્યાસની શક્તિ, વ્યાસના હૃદયની ઉદારતા સ્વભાવ અને વ્યાસનું જન્મ આપણે સંક્ષેપમાં કમસે કમ ચર્ચા કરી. અને મને વિશ્વાસ અથવા તો મેં સાંભળ્યું છે, તમે આટલું બધું ભાગવત કથા સાંભળી હશે દેશ વિદેશમાં, ગામમાં, પરગામમાં, પણ છતાં જેણે મૂળ ગ્રંથ લખ્યો એવા વ્યાસ વિશે અડધો કલાકે કોઈ વક્તા કહેતા, બીજું ન કહેવાનું કેટલું કહેતા હશે, પણ ભગવાન મૂળ જેણે આ ગ્રંથ આપણને આપ્યો છે અને જેની આટલી મહિમા છે, એટલા માટે વ્યાસને વંદન. શરૂઆતમાં પ્રભુપાદજી દેશ વિદેશમાં જાતા ભાગવત કથા કહેવાનું પ્રારંભ કરતા એની પહેલા વ્યવસ્થામાં એણે કીધું, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસ તતો જયમ ઉદીરય. વ્યાસને વંદન કરો, તમારી જય ઉદય થશે, જય પ્રગટ થશે, તમે સફળ થશો. કારણ કે આ વ્યાસ જ તો છે ભગવાન, જેને તમને શક્તિ, જેનો પ્રસાદ, જેની કૃપાથી તમે આ વેદના રહસ્યને, ભાગવતના મર્મને હૃદયસ્થ કરી શકશો. તો શ્રીમદ ભાગવત બોલ્યા શુકદેવ, પણ લખાયું કોને? વેદવ્યાસ. અને એવા વેદવ્યાસજી ઉવાચ બોલે છે અથવા લખાવે છે. શું લખાવે છે? ઇતિ બ્રુવાણ સંસ્તુય મુનિનામ દીર્ઘ સત્રિણા વૃદ્ધ કુલપતિ સૂતમ
બૃહદ્વચ શૌનકો બ્રવી. શ્રી વ્યાસ ભગવાન બોલ્યા કે નૈમિષારણ્ય ધામમાં શૌનક મુનિ સૂતજીને ઇતિ બ્રુવાણ આવી રીતે બોલે છે. નૈમિષારણ્ય ધામમાં, નૈમિષારણ્ય ધામ ક્યાં આવ્યું? લખનૌની પાસે 60 કિલોમીટર ગોમતી નદીના કિનારે ભારત વર્ષમાં નૈમિષારણ્ય ધામ છે. જે નૈમિષારણ્ય વિશે ગોસ્વામી તુલસીદાસ રામાયણમાં એક ચોપાઈ લખે છે, તીરથ વર નૈમિષ વિખ્યાતા, તીરથ વર નૈમિષ વિખ્યાતા, અતિ પુનિત સાધક સિદ્ધિદાતા. જે પરમ પવિત્ર છે, સાધકોને સિદ્ધિ દેવા વાળું છે, તીર્થોમાં સર્વશ્રેષ્ઠ છે, અને આખા વિશ્વમાં જે વિખ્યાત છે એનું નામ છે નૈમિષ. બ્રહ્મપુરાણમાં નૈમિષારણ્ય વિશે ભગવાન વ્યાસ લખે છે કે ગૌરમુખ નામના ઋષિ થઈ ગયા, અને એ વખતે એ નૈમિષારણ્ય તીર્થમાં બહુ રાક્ષસો રહેતા હતા જે ઋષિ મુનિઓને હેરાન કરતા. તો ગૌરમુખ નામના ઋષિએ પોતાના યોગ તપ બળથી નિમેષ કાળમાં, આંખની પલક પડે ને એને નિમેષ કહેવામાં આવે, પલકારો, નિમેષ કાળમાં હજારો રાક્ષસોને સંકલ્પથી ભસ્મીભૂત કરી નાખ્યા, એટલે એ સ્થાનનું નામ પડ્યું નૈમિષ. અરણ્ય, અરણ્ય મતલબ ઝઘડા, અરણ્ય મતલબ જ્યાં ઝઘડા નથી, જ્યાં પશુ પક્ષીઓમાં એ પ્રેમ છે, જ્યાં ઋષિ મુનિઓ પણ પ્રાણીઓને પુત્રવત પ્રેમ કરે છે, જ્યાંના પ્રાણીઓ પણ ઋષિ મુનિઓને પિતા માતા સમાન માને છે, એવો ગોમતીનો પવિત્ર કિનારો અને ઋષિ મુનિઓનું સાધના સિદ્ધિનું પવિત્ર ધામ નૈમિષારણ્ય, જેની ઉત્પત્તિ બ્રહ્માના મનોચક્રએ કરી છે. હજારો ઋષિ મુનિઓ, 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને સંકલ્પ કરે કે કળિયુગ આવવાનો છે અને કળિયુગમાં પાપ અધર્મ ફેલાશે, જનતામાં સત્ય દયા તપ ઓછું થઈ જશે, કામ વાસના ક્રોધ સ્વાર્થની વૃદ્ધિ થશે અને આખો સમાજ ઈર્ષ્યાથી ભડકે બળતો હશે. પ્રભુ, આવા જન કલ્યાણ માટે અમારે યજ્ઞ આદરવો છે, કોઈ એવું સ્થાન બતાવો જ્યાં અમે યજ્ઞ શીઘ્રતાથી સફળ કરી શકીએ. બધા ઋષિઓ બ્રહ્માને નિવેદન કરે, બ્રહ્માજી બ્રહ્મલોકમાં બેઠા બેઠા કે મારી યોગ તપથી મનમાં એક ચક્ર બનાવો, અને માનસિક ચક્ર ફરતું 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 પૃથ્વીના જે ખૂણામાં જઈને પૃથ્વીમાં ધસી જાય, એ સ્થાન સર્વશ્રેષ્ઠ છે. ઋષિઓને કે દોડો ચક્રવાહન, ચક્ર ઉડતું ઉડતું દોડતું દોડતું ભારત ભૂમિમાં બ્રહ્મલોકથી તપલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, એ 6 લોકને પાર કરતું પૃથ્વીમાં આવે, અને પૃથ્વીમાં એ ફરતું ફરતું ગોમતીના કિનારે એ પાવન ભૂમિમાં એ ચક્રને, જે ચક્ર તમે જોયું છે, એ ચક્રમાં ઓલી ક્ષીણા આણી અણિયું હોય ને, અલગ અલગ તીક્ષ્ણ અણિયું, જેને સંસ્કૃતમાં નૈમિ કહેવામાં આવે, તીક્ષ્ણ જે કાંટા જેવું હોય એને નૈમિ, અને એ તીક્ષ્ણ ચક્રી ફરતી ફરતી હજારો હતી, એમાં પૃથ્વીમાં જવાથી ધસી ગઈ અને શીર્ણ, શીર્ણ એટલે તૂટી ગઈ, એટલે એનું નામ પડ્યું નૈમિ, શીર્ણ થઈ ગઈ જા એટલે નામ પડ્યું નૈમિષ, અને એ આખું હતું જંગલ એટલે એને કહેવાય અરણ્ય, નૈમિ શારણ્ય. બ્રહ્માનું મનોચક્ર ત્યાં સમાપ્ત થયું, શાંત થયું, બધા ઋષિ મુનિઓએ જય જયકાર કર્યો કે અહીંયા નૈમિ શીર્ણ થઈ એટલે આનું નામ નૈમિષારણ્ય, અને આપણે બધા અહીંયા યજ્ઞ કરશું, અહીંયા યજ્ઞ કરવાથી આપણને સફળતા જલ્દી મળશે. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો કુશળ વિદ્વાન એને કહેવાય કે એ કાર્યનું સ્થાન નક્કી કરે. હીરાનો ધંધો કરવો હોય તો હીરા માર્કેટ ગોતવું પડે, સારો પાક કપાસનો લેવો હોય તો ફળદ્રુપ પાણીવાળી જમીન ગોતવી પડે, કામ પ્રમાણે સ્થાન ગોતવું પડે ને, એમ કથા સાંભળવી હોય તો હરિદ્વાર ગંગાનો કિનારો ગોતવો પડે, ગધેડિયામાં બહુ મેળ ન પડે ને, ખાવાવાળા આવે, કથા માટે ગંગા એમ સ્થાન ગોતવું પડે કે જે સ્થાન આપણને મદદ કરે, મહેનત ઓછી કરવી પડે,
હોડી જાતી હોય પૂર્વમાં અને હવા પશ્ચિમી હોય તો ઠાકી જાય, પણ જીસ દિશા મેં હવા વહી રૂખ હોગા ના તો ઇઝીલી જાયગી. સ્થાનનો પ્રભાવ પડે ને. કોઈ પણ વસ્તુમાં સમયનું મહત્વ છે. જો નિદ્રા બહુ જરૂરી છે પણ રાતે, કથામાં નહીં તો એનું કામ કલંક થઈ જાય. ભોજન બહુ જરૂરી છે પણ એનો સમય હોય ત્યારે, રાતે કરો તો રોગ વધારશે. કોઈ પણ કાર્ય સમયે રૂડું લાગે, સ્થાન પ્રમાણે રૂડું લાગે. કથા પણ કોઈનું મરણ થઈ ગયું હોય અને તમને એના પ્રવચન કરે બોલાયો હોય તો એના આનંદ ઘેર આનંદ ભેરો ન કરાય. ના જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય શ્લોક કહેવો પડે. કે ના બાબાનો પીજા જેનો કરતો ફોટો રાખ્યો હોય અને બે ત્રણ બધા રોતા હોય ના જેને કે હરે કૃષ્ણ મંદિરથી આવ્યા છે કીર્તન ગાય નંદ ઘેરા આનંદ ભર્યો જાય. કન્યાલાલ કે કાંઈ બાપા ઉલ્લી કે એનું કરવાનું. તો એમ કોઈ પણ વસ્તુ કયો પ્રસંગે કયું શોભે એમ સમય સ્થાન પ્રમાણે શોભા છે ને. નહીં તો એની વસ્તુ અશોભનીય હશે, કલંક લગાડી. તો સ્થાનમ સર્વશ્રેષ્ઠ સ્થાન છે. કથા માટે તો ગંગા પરીક્ષિત દ્વારા નિર્ણય કરાયેલો સ્થાન છે. એટલે આપણે દર વર્ષે અહીંયા આવી છે, પ્રયાસ કરીએ છીએ. ધન્યવાદ આપું છું ભાવનગર ઇસ્કોન હરે કૃષ્ણ સંસ્થાના વૈષ્ણવોને, જેમનો આ પ્રયાસ, એમની આ ભક્તિ, એનું આ ફળ ગંગા અને ગોવિંદ પ્રભુપાદે આપણને આપ્યું કે આપણે બધા ગંગા કિનારે પ્રસાદ લઈને હોતા અને પ્રસાદનો ટાઈમ થયો એટલે જાગશું, સોરી સાંભળતા હતા અને આનંદ લેશું. આ લોકો આપણને લાવ્યા ત્યારે ને, એમ મતલબ તમારી ભાવનગરના જેટલા પણ વૈષ્ણવો છે જેમણે આ સુંદર સંકલ્પ કર્યો. ગયા વર્ષે ઋષિકેશમાં, હરિદ્વારમાં ઋષિકેશમાં ગંગા કિનારે કથા હતી અને અમારા રમેશભાઈ લીમડા અને એમની ટીમ, સુરેશભાઈ, અરવિંદભાઈ, બધાની ભાવના હતી. એમણે નિવેદન કર્યું મને અને પછી મેં રસિક પ્રભુને, સંજય પ્રભુને અમારા કીધું કે ભાઈ આ લોકોનો ભાવ છે, કરીએ. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરે ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરે કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.